નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને આપણે મળવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ સતત ને સતત એ આપણા પ્રયત્નો રહેલા છે. મિત્રો, આજે આપણે કોની વાત કરવાના છીએ એ મારે હવે કહેવાની જરૂરિયાત નહીં રહે, કારણ કે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જે વર્ષો પહેલા જેમણે એક ઝામકાથી જે છે એની શરૂઆત કરી અને પૂરા દેશની અંદર જે છે એ પાણી બચાવવા માટેની જેમ કામગીરી જેમણે કરેલી, સાથે સાથે ગીર ગાય, ખાકરેજ ગાય, ગાયને જે છે ગાયનું મહત્વ જે એણે લોકોના દિમાગ સુધી જે છે પહોંચાડ્યું છે, એવા મનસુખભાઈ સુવાગ્યા એમની પાસે જે છે એ મિત્રો આપણે આજે ખેતી જે છે ખેતી અને ખેતીની ધરોહર અને ખેતીની અંદર જે છે એ ખેડૂતોએ હાલના સમયગાળાની અંદર જે ખેડૂત મિત્રો જે કહેવાય ને કે જેમણે ગાય માટે જે કૃષિનો ગૌવેદ જે ગાયો માટે અને ખેડૂતો માટે લોકો માટે ગૌવેદ નામનો એક ગ્રંથ લખી અને ગાયનું મહત્વ જે છે એ ખેડૂતો માટે કેટલું ઉપયોગી છે એમની વાત જે છે કરેલી છે. સાથે સાથે મિત્રો એમને એવા અનેક પુસ્તકો જે છે એ લખ્યા છે કે જે ખેડૂતો માટે કહેવાય ને કે ભાઈ જે ખેડૂતો માટે એક ગ્રંથ એક ગીતા ગ્રંથની જેમ જે છે ગીતા જેવી ગ્રંથ જેમ લખ્યા છે એમ ખેડૂતો માટેના ગ્રંથો એ મનસુખભાઈ સુવાગ્યાએ લખ્યા છે અને એનાથી હવે લોકો જે છે અજાણ નથી. જેમણે વર્ષોથી કહેવાય કે એક ફેક્ટરીના માલિક હોવા છતાં સામાન્ય માણસ સાથે જઈ ખેડૂતો સુધી જે છે એ ખેડૂતોના ઉત્થાન માટે ખેડૂતો માટે જે છે એ રાત દિવસ જોયા વગર સતત ને સતત સતત ને સતત જે કામ કરી રહ્યા છે એવા મનસુખભાઈ સુવાગ્યા પાસેથી આજે આપણે એ મિત્રો ગાય અને ગાય આધારિત ખેતીની જે છે માહિતી મેળવવાના છે. તો સૌ પ્રથમ જે છે એ ટૂંકો પરિચય લઈ અને એમનું જે છે એ આપણે આગળ જે છે એમને જ કહીએ કે અમારા ખેડૂત મિત્રોને તમે ગાય વિશે જે છે એ એમના મંતવ્યો જે છે રજૂ કરો. મનસુખભાઈ નમસ્કાર. અશોકભાઈ, હું પણ ખેડૂતનો દીકરો છું, જૂનાગઢ જિલ્લાનું ખડપીપડી ગામ મારું વતન છે અને એમ કહી શકે કે 7 વર્ષની ઉંમર સુધી 30 વર્ષની ઉંમર સુધી જ મેં જાતે ખેતી કરેલી છે જવાબદારી તરીકે, કે ભાઈ આ 30 વીઘાના લસણ ખેતર પસંદ કરી અને પાક પૂરો થઈ ઘરમાં ભરવા કામ બધા સંભાળ્યા છે એટલે મને પ્રત્યક્ષ ખેતીનો અનુભવ છે, ગામડાનો ખેડૂતના જીવનનો અનુભવ છે. ગોપાલન નાનપણમાં માનો 6-7 વર્ષની ઉંમરથી ગાય બળદો ચરાવ્યા છે. ગામડું એક ધરતી ઉપરનું સ્વર્ગ હતું, એ તૂટતું ગયું અને સૌથી પહેલો જો કોઈ પ્રશ્ન સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવ્યો હોય તો એ જળ સંકટનો આવ્યો અને એ મારા હૃદયને એટલો પીરની જેમ વાગી ગયો. એમાં મારા હૃદયમાં એક વાત ઊભી થઈ કે આ જળ સંકટ દૂર કરવું હશે તો ગામ દીઠ 5-50 સેન્ટમો બને એવી સંભાવના છે. તમારો જસદણ વિસ્તાર ચોટીલા ધારીના ડુંગરાઓ જોઈને મને જોયેલું ત્યાં એક એક ગામમાં 25-50 સેન્ટમ બને અને અન્ય પ્રદેશમાં 5-25 સેન્ટમ બને. કોઠા સુધી મેં શોધી કાઢ્યું કે 5-50 સેન્ટમ ગુજરાત અને ભારતના દરેક ગામમાં બની જાય અને એ બનાવી એક એક બબે તળાવ પણ બને અને જળ સંકટને દૂર કરવું પડે ખેડૂતના ખેતીના વિકાસના પહેલું પગલા તરીકે, બરાબર છે. પણ તેથી રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજના નહોતી. હવે મારી 34 વર્ષની ઉંમર હતી અને તે રીતે હું સરકારી નોકરી કરતો હતો, 400 રૂપિયાના ભાડાના મકાનમાં રહેતો હતો. પણ એક ભગવાને મને દિવ્ય મનોબળ આપેલું છે અને એક લાગણી આપેલી છે કે તેદી મને કોઈ ઓળખે નહીં અને મેં એક એક ગામને 11-51 જગદેવનો ગામે ગામ સંકલ્પ લેવડાવ્યો ને એમ કીધું કે તમારા પૈસાને શ્રમદાનથી કરવાના છે. બરાબર. થયું એવું, ખેડૂત અનંતકાળથી સ્વાવલંબી પોતાની રીતે જીવતો હતો. હા બરાબર. પછી આ લોકશાહી આવી, એમાં ચૂંટણીઓ આવી, જુદા જુદા પક્ષો છે ને એ ખેડૂત હોય, કારીગર હોય, મજૂર હોય એને જુદી જુદી સહાયની લોભામણી લાલચો કરતા ગયા એટલે જગતનો તાજ છે ને એ પણ લાલચમાં આવી ગયો કે અમારો કોઈ પણ પ્રશ્ન છે સરકાર ઉકેલી દેશે, સરકાર મદદ કરશે. ત્યારે મેં ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચેલો કે કોઈ દિવસ અશોકભાઈ રાષ્ટ્ર છે ને એ માણસને નહીં ઘડી શકે, માણસો જ ભેગા થઈને રાષ્ટ્રને ઘડે છે. એના ઉદાહરણ આપણી સામે છે ઇઝરાયલ, કે આપણને ત્યાં મૂકવામાં આવે ને તો વર્ષથી પછી આપણે હાડપિંજર જ મળે. આ પ્રજા 15 ઇંચ વરસાદમાં જીવી નથી શકતી, ત્યારે અહીંયા 5 ઇંચ જ વરસાદ પડે, અહીં તો 15-20 ઇંચ વરસાદ થયો હોય ને તો માટલા લઈને સરકારની હામે પડી, અધિકારીની હામે પડી કે પીવાનું પાણી નથી. આપણે હું દુઃખ સાથે કહું છું
કે ગુજરાતની ભારતની પ્રજાને 15 ઇંચ વરસાદમાં જીવતા નથી આવડતું. બરાબર, ત્યારે એ પ્રજા 5 ઇંચ વરસાદમાં કૃષિ ક્ષેત્રમાં છે ને વિશ્વમાં નામ કર્યું, નહીં કે ટેકનોલોજીમાં કે યુદ્ધના શસ્ત્રોમાં, કૃષિમાં નામ કર્યું. અને અહીંથી આપણા નેતાઓ અને એ બધા ત્યાં કૃષિ જોવા જાય, વિકસિત કૃષિ જોવા જાય છે. આ ડૂબી મરવાની વાત છે કે જ્યાં પ્રકૃતિનો વૈભવ છે, ફળદ્રુપ ધરતી છે, વિશ્વમાં સૌથી વધુ પર્સન્ટેજ વાઇઝ 52% ખેતીલાયક જમીન વિશ્વના એકમાત્ર દેશ ભારત પાસે છે. પછી ગુજરાતનો સરાસરી વરસાદ 33 ઇંચ છે, યા 5 છે, ભારતનો 48 ઇંચ છે. અને યા જો પ્રજા ખેતીમાં દુઃખી હોય તો એ તેના અજ્ઞાનને કારણે છે. બરાબર છે, અને નબળી માનસિકતાના કારણે છે. આ બધો ઇતિહાસ વાંચ્યો, આ બધું જોયું, લોકોની બેઠા અને ગામે ગામ ચેકડેમો બનાવ્યો. અશોકભાઈ, અમે જ્યાં ચેકડેમો બનાવ્યા છે, એ જામકાથી લઈને આદિવાસી ગામ ભેખડિયા જામલી, બરોબર, મધ્યપ્રદેશનું, તો ત્યાં કૃષિ ઉત્પાદન અને એક તો પેલું કે લોકોએ પૈસા કાઢ્યા. તમે સામાજિક પ્રસંગોમાં જેનું કોઈ પરિણામ નથી, એવી ધાર્મિકતાઓમાં, ધાર્મિક કાર્યક્રમોમાં, હરીફાઈના મંદિરોમાં દાન દેનારી પ્રજા એનાથી છૂટશે. અને જેથી પોતાના વિકાસ માટે, જીવ સૃષ્ટિની રક્ષા માટે, પોતાના દેશ માટે કામ કરતા થશે અને પૈસા ખર્ચતા દાન દેતા થશે ને, તેથી ભારત મોટું થશે. અને ખેડૂતોને કેવું છે, ધર્મ એ છે, જ્યાં આપણા પૈસાથી બીજા લોકો સાધુ હોય તોય ભલે, એ ધનવાન થઈને ધનના ઢગલા માથે બેસે ને, ત્યાં પુણ્ય થાય જ નહીં. હરિફાઈના મંદિરો બને ને ત્યાં પુણ્ય થાય જ નહીં. હરિફાઈના ધાર્મિક કાર્યક્રમો થાય, ત્યાં પુણ્ય થાય જ નહીં. આ ભ્રમમાંથી આખા દેશની પ્રજા છૂટે. અને જ્યાં કોઈનું દુઃખ દૂર થાય, જ્યાં વિકાસ થાય, જે ઈશ્વરે બનાવેલી સકલ જીવ સૃષ્ટિ માનવથી લઈને મધમાખી સુધીની રક્ષા થાય ને, એ જ ધર્મ છે. આ વેદ કહે છે, આ ભારતીય સંસ્કૃતિનું વિશ્વને દર્શન છે. આ મેં વેદ પણ વાંચ્યા અને આ ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચ્યો અને એક પ્રશ્ન મંત્ર ઉપાડ્યો કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, નહીંતર પ્રશ્ન તમને ઉખેડી નાખશે, તમારા રાષ્ટ્ર સંસ્કૃતિને ઉખેડી નાખશે. બસ, ખેડૂત હોય કે ભારતનો કોઈ નાગરિક હોય કે દેશનો વડાપ્રધાન હોય, એ આટલું જ સમજી જાય કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, નહીંતર પ્રશ્ન આપણને ઉખેડી નાખશે. જાઓ, તેથી ભારતનો મહાન થઈ જશે, ભારતનો એક એક નાગરિક મહાન થઈ જશે. અને એ અમે ચેકડેમો લોકોના પૈસાને શ્રમદાનથી બનાવ્યા. જામકામાં 10 લાખમાં 51 ચેકડેમ બનાવ્યા છે. આ વાત ખેડૂતોને પ્રેરક છે અને રાજ્ય અને દેશની સરકારને પ્રેરક છે. અમારા ચેકડેમની એક કાકરી નથી આવેલી, નહીં તો હું 12 ધોરણે ભણેલ નથી. બાંધનારા તો તમારા જેવા ખેડૂતો હતા, કોઈ એન્જિનિયરો નથી લેવા, કોઈ અનુભવી એ નહોતા, તેથી મને અનુભવ નહોતો. પણ નૈતિકતા હતી, ઈચ્છા શક્તિ હતી અને પુરુષાર્થ હતો. એનું પરિણામ જામકાની આવક 10 કરોડ રૂપિયા વધી છે. 10 લાખનો ખર્ચ અને 10 કરોડ આવક વધી છે. ત્યારે ખેડૂતની સમૃદ્ધિનો પહેલો આધાર જળ રક્ષા છે કે આવી ગામે ગામ 2 કરોડથી લુણીધારમાં 20 કરોડની વાર્ષિક કૃષિ ઉત્પાદન વધ્યું છે. બીજું, ગાય લુપ્ત થવા આવી હતી. દુર્ભાગ્યવશ કોઈને ખબર નહોતી કે આને ગીર ગાય કહેવાય. આ થોડા ઘણા રજવાડા તમારા જસદણ સ્ટેટ જવાન હાચવીને બેઠા હતા ને, એ કે અમને ભય હતો કે અમે નહીં હાચવીને તેથી અમારા સંતાનો નહીં હાચવતા લુપ્ત થઈ જશે. ત્યારે ભગવાને મને બીજી પ્રેરણા કરી, ગીર કે આ લુપ્ત થતી ગાયને બચાવી, ગીર ગાય આપણા આંગણે. અમે 10 લાખ ગીર ગાય નિર્માણનો સંકલ્પ ખરેખર તો શાસકોએ લેવાનો હોય કે જેની પાસે તંત્ર છે, અબજોની ગ્રાન્ટ છે. એક વ્યક્તિ, આ ભારતનો એક નાગરિક 10 લાખ ગીર ગાય નિર્માણ, 11 લાખ કાંકરેજ ગાય નિર્માણનો સંકલ્પ લે છે. હમણાં પ્રદીપસિંહ રાવલ મારી ફેક્ટરીએ ફ્લોટેકમાં આવ્યા, તેણે કીધું એ કે 100 રૂપિયામાંથી 500 રૂપિયા મારી ગાયોને વાછડા જતા હતા, આજે મને 11 લાખથી 25 લાખ મળે છે ને, એ આ માણસનો તો કાંઈ ના થાય અને આ ગીર ગાય લુપ્ત થઈ જાય. આ પરિણામ આવ્યું સાચી દિશાનું. અમે ગાયની સેવાની પુણ્યની વાતો ન કરી, ગાયની સેવા હાંચવો હોય તો જીવ માત્ર હાંચવું પુણ્ય છે. અમે ગાયના ગુણ મૂક્યા કે જાતવાન ગૌવંશ આવ્યો હોય, જાતવાન નંદીથી સમર્થન કરો તો આવનારો વંશ એથી દૂધાળને રૂપાળો થાય, વેચો તો ખૂબ પૈસા આવે. આ દર્શન આપ્યું, ગાયના દૂધની છાણના 500 નમૂના ગૌમૂત્રના છાણના જૂનાગઢ લેબોરેટરીમાં ચેક કરાયો, એમાં સુવર્ણ છે અશોકભાઈ, અને આટલી રોગ પ્રતિકારક શક્તિ આપે છે. કોરોનામાં જેટલા માણસો મર્યા ને, જેનામાં શરીર ઓજસ અને સુવર્ણ ઓછું હતું નહીં મર્યા છે, રોગ પ્રતિકારક શક્તિ નહોતી. યુવાન મરી જાય તમારા જેવડા અને વૃદ્ધ બચી જાય તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ વધુ. એનો આધાર વિજ્ઞાન અને આયુર્વેદના આધારે કહું છું, ભેંસ અને જર્સી જનાવરના દૂધ ઘી છાશ કોઈ મફત આપી દે ને તો ખાધા જેવા નથી. અને સોનાના ભાવે ખાધા જેવી ચીજ હોય ને તો એ દેશી ગાય. પછી શુદ્ધ ગીર હોય તો ભલે, સાધારણ ગીર હોય તો ભલે, સાવ દેશી હોય તો ભલે, કાંકરેજ હોય તો ભલે, એ છે. આ દર્શન આપ્યું
અને જામકાથી ગાય આધારિત કૃષિનો દેશમાં પહેલો 2004 પ્રારંભ કર્યો, પ્રયોગો કર્યા અને ધરાતલના સિદ્ધાંતો આપ્યા. આજે ખોટી અફવાઈ ફરે કે 1 ગાય 3 હેક્ટરની ખેતી થાય, પણ બોલનારા પાછા કરી નથી શકતા. ત્યારે મેં સોચ્યું કે 1 ગાયથી 2-3 હેક્ટરની ખેતી થાય, તમે 2-3 એકર એક ગાય રાખો, એના છાણ ગૌમૂત્રથી ખેતી કરો, ખેતરમાંથી લીધેલા તમામ પદાર્થ હું ખેતરમાં પાછા આપી દઈ તો પ્રકૃતિના, ક્યાંય વિજ્ઞાન ભણવા ન જવું પડે, પ્રકૃતિના સિદ્ધાંત પ્રમાણે આ ધરતીની ફળદ્રુપતા સુપે અનંતકાળ જળવાય. આ શીખવાડવામાં ખેતીવાડી ખાતા દ્વારા કે જવાબદાર માણસો સમાજ સેવકો દ્વારા શિક્ષણ દ્વારા ના આવ્યું, અને આ દેશનો ખેડૂત જે જગતનો તાત કહેવાય એ હાઠિયું બાળી દે, તલહરા બાળી દે, એરંડાના લાકડા બાળી દે, તુવેર બાળી દે, રાયડો બાળી દે અને ઘઉં હળકાવી દે, આ એના પેટમાં પગમાં નહીં. અને આ રાષ્ટ્રને માતાને કુવાડો છે, આ પ્રકૃતિ માતાને કુવાડો છે, અને પછી મંદિરમાં જઈને રૂપિયાનો સિક્કો ફેંકી આવી નાળિયેર વધારી એમ કાંઈ પુણ્ય ના મળે. તમે ઈશ્વરે બનાવેલી સૃષ્ટિનો વિનાશ કરીએ અને પછી આપણે પુણ્યની અપેક્ષા રાખીએ છીએ. આ બધા અજ્ઞાનમાંથી છૂટીએ. ખેડૂતો, ખેતરમાંથી તમે કેળના છોડ લીધા તોય ભલે, પપૈયા લીધા તોય ભલે, કપાસ લીધો, ઘઉં લીધા, જે ગૌવંશ ખાઈ શકે એને ખવડાવીને ખાતર કરો, ના ખાઈ શકે એને અત્યારે યંત્રોથી ભાંગી એની સાથે છાણ ગૌમૂત્ર મિક્સ કરીને ખાતર નાખો. અમારા પ્રયોગથી અશોકભાઈ મેં જોયું છે, છાણિયું ખાતર નાખો ને એટલે 3 વર્ષે 70% વધુ રોગો તો આવતા જ બંધ થઈ જાય છે. ધરતીની પોતાની રોગ પ્રતિકારક શક્તિ આવી જાય. આ કોરોના થયો તો આખા ભારતને નથી થયો, જેની સારી રોગ પ્રતિકારક શક્તિ હતી એને નથી થયું. દર વર્ષે તાવ શરદી થાય પણ નિરોગી નથી થતા. આ ખેડૂત સમજે કે ધરતીને કુદરતી તત્વોથી, સેન્દ્રીય તત્વોથી સંપન્ન રાખો એટલે રોગ 70% આવતા બંધ થશે. પછી અમે ઈ સોચ્યું, કટુવી સુકાળો બનાવ્યો, એક કડવી વનસ્પતિ, એક ઝેરી વનસ્પતિ અને એક ન ગમતી અરડુસી તુલસી એવી વનસ્પતિ લો, એ 3 નો ઉકાળો બનાવો, એ પાંદડા ટોચી અને 7-10 દિવસ પલાળો, તો અર્ક કહેવાય, એ અર્ક નાખો. એક અમે હિંગજમાં હળદરનો ઉકાળો સોધ્યો, અત્યારે બધાને ખબર જ છે કે પ્રતિ પંપે 10 ગ્રામ હિંગ, 10 ગ્રામ હળદર અને 30 ગ્રામ અજમાન, 30 ગ્રામ હમણાં એમાં કાળીજીરી ઉમેરી છે, કારણ કે એ બેક્ટેરિયા નાશક છે કાળીજીરી. અને એનો ઉકાળો 1 લિટર પાણીમાં અડધો બાળી નાખો, પછી પંપમાં નાખી દીધું ગાડી 500 ગ્રામ અને 500 ગ્રામ ગૌમૂત્ર, ડોકા મળી છે રીંગણીમાં એ પણ હોય જાય. આ ખેડૂતોના પ્રયોગો સફળ, હજારો ને લાખો ખેડૂતોના. આ બધું સોયતું મારે ખેડૂતોને કેવું છે, રાસાયણિક જો જંતુનાશક દવાથી સંપૂર્ણ રોગ નિયંત્રણ થતું હોય તો ભારતમાં આખા વિશ્વમાં રોગ રહે જ નહીં, એકે પાક નિષ્ફળ ન જાય. પણ આટલી બધી દવાઓ પછી પાક નિષ્ફળ જાય છે. પણ અમારા 18 વર્ષના અનુભવે ગાય આધારિત કૃષિમાં એક પણ ખેડૂતનો પાક નિષ્ફળ ગયો હોય એવો દાખલો નથી. એટલે આ 3 યોજના ખેડૂત અપનાવે કે સામૂહિક ગામ પહેલા સંગઠિત થાય, જ્ઞાતિ જાતિ ચૂંટણીના વાંધા મૂકી દે. આ તો જિંદગીની મોટા ભાગની શક્તિ રાજકીય પક્ષોના ગુલામ બનવામાં અને જ્ઞાતિવાદમાં ખર્ચી નાખે છે. એમાંથી બારા નીકળીએ, ભારત માતાના સંતાન અને ગામના નાગરિક તરીકે જીવીએ. હવે હું વિછિયાનો છું, તો વિછિયા પ્રત્યેનો મારો ધર્મ છે એના વિકાસમાં સાથ દેવો, એની સુરક્ષા કરવી. આ ભાવના નહીં આવે ત્યાંથી ખેડૂતને સરકારની ભગવાની નહીં બચાવી શકે, ઉગાડી શકે. એટલે એક થાવ, જળ રક્ષા કરો, સૌરાષ્ટ્રમાં ગીર ગાય પાડો, કચ્છ ઉત્તર ગુજરાતમાં કાંકરિત ગાય પાડો, પોતાના પ્રદેશની ગાયના દૂધથી છાસ સૌને કલ્યાણકારી છે, એના છાણ ગૌમૂત્ર સૌથી વધુ કૃષિને અનુકૂળ છે, કારણ કે એ પ્રકૃતિનો ધર્મ છે. અને ગાય આધારિત કૃષિ અપનાવો, માતાના ગર્ભથી જીવન પર્યંત ગાયના દૂધથી છાશ ભરપૂર માત્રામાં ખાઓ. સગર્ભા સ્ત્રીઓને ભેંસનું ને જર્સી જનાવરનું દૂધ પાવું, એ એના સંપૂર્ણ વૈજ્ઞાનિક પુરાવા ને આયુર્વેદના વિજ્ઞાન પછી કહું છું, એ ભૂલ નથી, પાપ છે. સગર્ભા સ્ત્રીઓને દેશી ગાયના દૂધથી ઉછેર પોષણ આપો, બાળકોને ગાયના દૂધ ઘી ખાઓ, એ બાળક ધરતી ઉપર પગ નહીં રાખે, મારા દીકરા દીકરો આમ અધર જ પગ રાખે, એટલો પ્રાણવાન સંતાનો થાય. અને ચોથું કેવું છે કે આ સૌરાષ્ટ્રની પ્રજાને ગામ દીઠ 50 લાખથી 5 કરોડ રૂપિયાના માવા ગુટકા ખાઈ જાય છે. અને તમે સરકાર પાસે અપેક્ષા રાખો છો સહાયની, માવા ગુટકા બંધ કરો. સમાજ પાસે અપેક્ષા રાખો છો કે અમારી દીકરીને પરણાવી દો, કરિયાવર આપો. માવા ગુટકા બંધ કરો, કોઈ પાસે કરિયાવર માટે છે એમ ખોડા પાથરવા નહીં પડે, ભીખ માગવી નહીં પડે. અને અધિકાર નથી કે આપણે ઘરમાં 15,000થી લઈ અને 50,000 રૂપિયાનું વ્યસન કરીએ છીએ તો સમાજનું દાન લેવાનો આપણને ભાઈ શું અધિકાર છે? હે, સરકારની સહાય માગવાનો આપણને શું અધિકાર છે? સરકાર એટલે કોઈ સરકારમાં સત્તામાં બેઠેલા માણસોનો આ દેશ નથી, આ એ ધન છે નહીં, આપણા રાષ્ટ્રનું છે.
એ આપણે સમજીએ કે હું દેશ પાસેથી માગું, અરે દેશને સમૃદ્ધ કરવાનો હોય. એટલે કિસાનો જળ રક્ષા કરો, ગોપાલન કરો, ગાયના દૂધ ઘી છાશ ખાવ, ગાયના છાણ ગૌમૂત્રથી ખેતી કરો. અત્યારે તો અનેક નમૂના છે, પણ જામકા મારે પરસોત્તમભાઈ સિદ્ધપ્રાની ખેતીના પરિણામ જોવા આવો કે જ્યારે એ ગામમાં મેં પગ મૂક્યો ત્યારે એનું વાર્ષિક 3-4 લાખથી વધુ વેચાણ નહોતું. અત્યારે 10 એકરનો ખેડૂત 2 કરોડનું ટર્નઓવર કરે છે. આ એક સીમા ચિહ્ન અમે ઉભો કર્યો છે કે બરાબર, એટલે આ તમે અપનાવી અને સમૃદ્ધ થાઓ અને વ્યસન છોડો. એ મહાઅપરાધ છે આપણો, સ્વતંત્રતા નથી. કોઈની દીકરી આપણે અહીંયા પરણી નાખી છે, મા બાપે મોટા કર્યા માટે જીવન, અરે બાપ દીકરાને કેન્સર થાય ને તે દવાખાને લઈને જાય, આનાથી મોટી અધોગતિ કઈ હોય કે જુવાન દીકરાને બાપ દવાખાને લઈ જાય છે વિનુભાઈ જેવડો, અને મારા જેવડો કે મારા દીકરાને કેન્સર થયું છે. અને સમાજ અજ્ઞાનના અંધકારમાં ડૂબેલો છે. વ્યસન છોડો અને આ 3 યોજના અપનાવો, ક્યાંય છોકરાઓને કોઈના કારખાનામાં મજૂરીએ નહીં જવું પડે. અને એટલું યાદ રાખજો કે ભારતની 140 કરોડની વસ્તીનો શેરમાં સમાવેશ નથી ને ભણતરથી રોજગારીમાં સમાવેશ નથી. આપણે ગામડે રહેવું પડશે, રહેવું પડશે, ખેતી કરવી પડશે, ગાય પાળવી પડશે, અને ત્યાં જ સ્વાવલંબી રોજગાર ઉત્પન્ન કરીએ તો શહેરના કરોડોપતિ કરતા વધારે સારો આહાર ખેડૂત મેળવી શકે છે, આવા વિશાળ મકાનમાં રહી શકે છે, સ્વાવલંબી છે, ટેન્શન વગર જીવે છે અને આરોગ્યમય જીવે છે. એટલે સમૃદ્ધિ આપણા હાથમાં છે, સમૃદ્ધિ આપણા ખેતરમાં છે, જો આપણે સંકલ્પબદ્ધ બનીએ અને સાચી દિશાનો પુરુષાર્થ કરીએ. અસ્તુ. સરસ મજાની વાત એ મિત્રો આપણને મનસુખભાઈ દ્વારા જે છે જાણવા મળી કે ભાઈ ખેડૂત જે છે એ પોતાની જે છે એ ખેતી એ ગાય આધારિત ખેતી કરે, પોતે જે છે એ જળ, જે આપણે વાત કરી કે ભાઈ ગામની જે છે જવાબદારી છે કે મારા ગામમાં હું જે છે એ જળ જે છે મારા ગામના પાણીને હું બસાવું, સાથે સાથે એમણે જે મોટી વાત કરી અને એ એટલે વ્યસનની વાત. મિત્રો, ખેડૂત મિત્રો, આપણે જે છે એ હવે જે વ્યસન પાછળ જે લાખો રૂપિયાની જે આપણે કહેવાય કે જે વેડફાટ કરીએ છીએ અને લાખો રૂપિયા બગાડવા છતાં કંઈ મળતું તો નથી, મળે છે તો કોણ, તો એની જે છે એક સરસ મજાની જે એક વાત આપણે જે છે ટકો કરી. ખેડૂત મિત્રો, આજે છે આપણે આજે કહેવાય કે ભાઈ કિસાન સંપર્કના માધ્યમથી જે છે જે ખેડૂત મિત્રો સાંભળી રહ્યા છે એને જીવનમાં ઉતારવા જેવી છે, અને એ ખાલી જોવા ખાલી વાતો કરીને નહીં પણ પોતે જે છે કાર્ય સિદ્ધ કરીને પોતે કામ કરીને જે છે એનો જે છે 18 વર્ષનો અનુભવ જે છે જે ખેડૂતો સાથે રહીને જે કામ કર્યું છે એનો છે. તો મિત્રો, આ જે છે એ વાત તમે પણ ઉપાડજો. મનસુખભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને આજે એક સરસ મજાની માહિતી આપવા બદલ કિસાન સફરની ટીમ આપને ખૂબ ખૂબ અભિનંદન આપે છે, સાથે સાથે તમારો ખૂબ ખૂબ આભાર પણ માને છે કે અમારા ખેડૂતોને તમે સરસ મજાની વાત કરી. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા નવા વિડીયો સાંભળવા માટે જોવા માટે મિત્રો કિસાન સફર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ખેડૂતીના અનુભવી ખેડૂતોના એ માહિતી તમારા સુધી વહેલા મળતી રહે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.